આ પ્રકારની સંદિગ્ધતાને કોઈ પણ અવકાશ ન રહેવો જોઈએ એવો પ્રયત્ન કર્યા કરું છું. અને એ જ મહાપ્રભુજી કહે છે 23 તત્કુલે જાત કર્મણા જાયતે યતઃ. જે લોકો પોતાના કર્મને કારણે જન્મ તો કર્મને કારણે થઈ જતા હોય છે, પણ એ જીવ કંઈક જન્મ લેવાથી પુષ્ટિ નથી થઈ જતો. પુષ્ટિકુલમાં જન્મ લઈ લે કે પુષ્ટિ જીવ ન થઈ જાય. એટલે પુષ્ટિકુલમાં જન્મ લેવાથી કંઈ પુષ્ટિપણું નહીં આવી જાય, કે કોઈ ઉચ્ચ કુલમાં જન્મ લેવાથી કંઈ ઉચ્ચપણું નહીં પ્રાપ્ત થઈ જાય. પણ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી કોટાવાળા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી આપશ્રીના વચનામૃત છે કે વલ્લભ કુલમાં જન્મ લેવાથી શું આપણે એ જીતી લીધો જંગ. જે શ્રી મહાપ્રભુજીના કુલમાં આપણે જન્મ લીધો એનાથી કંઈ આપણી ઉત્તમતા નથી થઈ ગઈ, પણ મહાપ્રભુજી જેવા થોડાક પણ બનવાનો પ્રયત્ન કરીએ તો કંઈક વલ્લભ કુલ પણ કહેવાય. શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના એ વચનામૃત છે. પુરુષોત્તમ મકરંદ નામનો એમનો ગ્રંથ એ પાછળથી સંગ્રહ કરવામાં આવ્યો છે વચનામૃતોનો. આપે એમ કીધું કે વલ્લભ કુલમાં કંઈક મહાપ્રભુજીના આદર્શો કંઈક ઉતારીએ વલ્લભ કુલમાં આવીને તો આપણે કંઈક વલ્લભ કુલ પણ આપણી અંદર છે. બાકી ખાલી મહાપ્રભુજીના કુલમાં જન્મ લેવાથી આપણે શું કંઈ મોટો કંઈક જંગ જીતી લીધો એમ આપે. આપના કંઈક શબ્દો બીજા હોઈ શકે, પણ આજ આપનો હાર્દ તો આપનું કહેવાનું એમ છે કે ખાલી જન્મ લેવાથી આપણું કોઈ ઉત્તમતા નથી થઈ, પણ કંઈક મહાપ્રભુજીના આદર્શોને આપણે જીવનમાં ઉતારીએ, એના જેવા થવાનો એના જેવા થઈ શકીએ નહીં પણ એના પંથે ચાલી શકીએ એવો પ્રયત્ન કરીએ. જો આવું કંઈક પણ કરીએ તો આ જન્મ લેવો સાર્થક છે. બાકી ખાલી વલ્લભકુલમાં જન્મવાથી શું ફાયદો છે એમ આપે વચનામત કર્યું શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી. આ પણ પૂર્વજ અમારાથી મોટા ઘણા એમના વચન છે આ. એટલે એ વચન પણ કારણ કે જે આપણા વડવાઓ કહેતા, મેં વડવાઓ બીજા તમને અપસિદ્ધાંત કે એ વડવા અને સિદ્ધાંત કે એને વડવા નહીં, એમાંથી જે મોટા છે એ સિદ્ધાંત કહી ગયા છે. આમાં કાકા વલ્લભજી મહારાજના વચનામૃત છે કે એક બાજુ ધનનો ઢગલો હશે અને એક બાજુ ખાલી ઠાકુરજી હશે તો વલ્લભ કુલ જે છે ધનના ઢગલા સામે જોશે જ નહીં અને કેવળ ઠાકુરજીને જ પધરાવશે. આ અમારું વલ્લભ કુલ છે. આવું કાકા વલ્લભજી મહારાજના એ વચનામૃતમાં આપે કેટલું ગૌરવથી કીધું છે, કેટલો વિશ્વાસ છે, કેટલો વિશ્વાસ છે આપને કે અમારા કુલ વલ્લભ કુલ તો એ છે કે ધનનો ઢગલો એક બાજુ હશે અને એક બાજુ ખાલી ઠાકુરજી હશે તો વલ્લભ કુલ જે છે ઠાકુરજીને જ પધરાવશે, ધનના ઢગલાની સામે જોશે પણ નહીં. આટલો બધો વિશ્વાસ છે. આજે કઈ પરિસ્થિતિ છે, ધનના ઢગલા માટે ભગવાનને બેસાડવામાં આવે છે, ધનના ઢગલાને લેવા માટે ભગવાનને બિરાજાવવામાં આવે છે, એની માટે મંદિર હવેલી ખોલવામાં આવે છે કેવલ પૈસા માટે. ભગવાનને અહીંયા બેસો અમારી માટે કમાવો. ભગવાન પોતે તો ક્યાંય બિરાજતા હોય ને મંદિર ક્યાંક હોય, અને એ મંદિર જે છે એમાં તો ભગવાનને સેવા કરવાની વાત તો જવા દો, પણ એની પૈસા કમાવા માટે એને બિરાજાવવામાં આવતો હોય એવું અધાપતન આ આપણા અમારા પૂર્વજોએ ક્યારે વિચાર્યું પણ નથી. એ વિચાર્યું પણ નથી અમારા પૂર્વજોએ કે આવું થઈ શકે. આ પ્રવાહીપણું કેમ પ્રકટ થયું છે ભગવાન જાણે. આસુરા વેશ છે કે આસુરી નિસર્ગાસુરીપણું છે જે હોય તે એ મહાપ્રભુજી જાણતા હશે. આ અમારી આવી દશા છે, અધાપતન અમારું આ કક્ષાનું વલ્લભ કુલનું થઈ શકે તો વૈષ્ણવે કેટલું સાવચેત રહેવું પડશે. શ્રી હરિરાજીના શિક્ષાપત્ર જુઓ કે કેવો કાલ આવ્યો છે. આ કાલ બધા સત્પુરુષોની બુદ્ધિને હરી લીધી છે એવો કાલ આવ્યો છે. શિક્ષાપત્રમાં હરિરાજી બહુ વ્યથા વ્યક્ત કરે છે. આપણે અમે હું ખાલી બોલી રહ્યો છું એટલે કે હું જ એક સિદ્ધાંતવાદી છું એવું જરા પણ નથી. શ્રી હરિરાજીના વચન જો આપની કેવી વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. 40મું શિક્ષાપત્ર 41મું શિક્ષાપત્ર શ્રી હરિરાજીને જો કે મારે કોનો વિશ્વાસ કરવો, મને કોઈ સત્સંગ દેખાતો નથી, જેનો હું વિશ્વાસ કરું છું આવા નીકળે છે, હવે કોનો મારે વિશ્વાસ કરવો આ સમયમાં. તો આ વખતે કેવળ શરણની ભાવના સિવાય બીજું હવે કંઈ સાધન રહ્યું નથી. આવું હરિરાજી શિક્ષાપત્રમાં ઘણી જગ્યાએ વર્ણન કરી રહ્યા છે. જો એ વખતે આપને સત્સંગ મળતો નહોતો, અત્યારે તો સત્સંગનો ઢગલો ખુલી ગયો છે. કંઈક ને કંઈક લોકો સત્સંગ કરી રહ્યા છે. આ બધાને ભગવદી તાદર્શી અમદાવાદની ગયા હમણાં શિબિર પૂરી કરીને આવ્યો. ત્યાં એક બેને એક પ્રશ્ન પૂછ્યો કે તાદર્શી ભક્તને કેમ ઓળખવા, તાદર્શીને કેમ મળવું. મેં કીધું રહેવા જ દેજો, તાદર્શીનો ધંધો જ રહેવા દો, એ જવા દો. તાદર્શીની વાત 84-252 ઘરમાં બિરાજે છે, એના સિવાય તાદર્શીના રવાડે ચડતા જ નહીં. કાંઈક બીજો આવી જાય ને તો બધું કાંઈક હેરાન કરી દેશે. અને એ બેને પ્રશ્ન પૂછ્યો, મેં કીધું તમે અમારા બેન છો એવું મને લાગ્યું કે આપણા આ ગમે હોય વૈષ્ણવ છે બેન છે, તાદર્શીને રવાડે ચડશો નહીં અને તાદર્શી કહીને કંઈક બીજી લીલા શીખવાડી દેશે, તમારો અધપતન થઈ જશે. અને આ પ્રકારનો હું સલાહ હું આપતો નથી ને, મારે આ વર્ણન નથી કરવું. તાદર્શી કોણ? તાદર્શી 84-252 ઘરમાં બિરાજે છે. 84-252 એનો સંગ કરો, અવશ્ય એ તાદર્શીનો સંગ થશે. બાકી બીજું કાંઈ મારે વર્ણન કરવું, તાદર્શીનો સંગ કેમ થાય ઘણા પ્રશ્ન પૂછ્યા. મેં કાંઈ રહેવા જ દો, એ ધંધો જ રહેવા દો તાદર્શીને રવાડે ચડવાનો.
અત્યારે ઘણા મેં દાદશ્રી તો ખૂબ ચર્યાજી નતા મળ્યા, પણ અત્યારે તો દાદશ્રી બધા પોતાની દાદશ્રી જ માને છે, પોતાની દાદશ્રી જ માની રહ્યા છે. એટલે કઈક નવું કઈક શીખવાડી દેશે તો પુષ્ટિ માર્ગ તો ઠીક મર્યાદામાં એ નહીં રહો, પ્રવાહમાં વયા જશો, પ્રવાહમાં ભટકી જશો. એ કઈક નવું કઈક તમને શીખવાડશે. એટલે આ રીતે મેં કીધું આ રવાડા બિલકુલ ના ચડાવો. તમે 84 252 ઘરે બિરાજે છે, વાંચન કરો, મનન કરો, મહાપુરુષના ગ્રંથ છે એનો સંગ કરો અને ઘરમાં રહો. બાકી દાદશ્રીને હવે ઓળખવા કેમ, દાદશ્રીથી બધું સુલભ થઈ જાય છે. મેં કીધું આ વસ્તુ આજે શક્ય નથી, કારણ કે હરરાયજીને શિક્ષાપુત્રમાં શ્રીરાયજી આપ આજ્ઞા કરે છે કે મને સંગ મળતો નથી. તો આજે આપણને હરરાયજી ઓળખી શકતા નથી. હરરાયજી કહે છે કે મારે કોનો વિશ્વાસ કરવો, તો આપણે કોનો વિશ્વાસ કરવો આજે? મેં કીધું મારો પણ, હું એમ કહું છું કે અમારો પણ તમારે વિશ્વાસ ના કરવો જોઈએ. ફક્ત તમારે, હું તો એટલું જ કહું છું કે હું કહું છું એ સાચું, તમે આંધળો વિશ્વાસ ના રાખો. તમે પોતે ગ્રંથ જોવો ને મારી વાત એના જો યોગ્ય લાગતી હોય તો જ સ્વીકારો. આટલો વિવેક આજે દરેક વૈષ્ણવ રાખવો પડશે, આંધળો વિશ્વાસ કામમાં નહીં આવે. એટલે હું તો મારી વાત કહું છું કે હું કહું છું તમારે માની લેવું જરાય જરૂર નથી, પણ હું એક પ્રેરવા માંગુ છું, તમારી અંદર જે ગ્રંથ વિશે સાવ સુસુપ્તા છે તમે ખોલતા થાઓ. અને આ 16 16 ગ્રંથ મારાથી કઈ પૂરી થાય એવી શક્યતા નથી, એટલે પણ પ્રવેશ થઈ ગયો છે આપણે. હવે તમે ખોલો, તમે જો, અને તમે એ જોતા થઈ જાઓ એક વખત. એટલે વાત એ પ્રેરવાનું જ કાર્ય છે. હવે તમારે નક્કી કરવાનું, ગ્રંથ જોયા પછી તમે અવશ્ય નક્કી કરી શકશો. એકવાર તમે ગ્રંથમાં પ્રવેશ થવા વાર લાગે છે, પછી તમે એને જોવા માંડશો, આવર્તન કરવા માંડશો, અધ્યયન કરવા માંડશો, ગુજરાતીમાં વ્રજભાષામાં જે રીતે પ્રાપ્ત થાય એ રીતે. પણ એકવાર અમારું કાર્ય એટલું જ છે કે સાવ તમે આ અહીંયા વિરાજો રંગરસિયા રહેવા દો, ખાલી નાચો કૂદો ને તાલી પાડો ને એ મનોરથ કરો, પ્રસાદ લેવો, માલા પિરામણી કરવી, કીર્તન કરવા, નાચું, નંદ મહોત્સવ કરવો. નંદ મહોત્સવ કરે તો એમાં એમાં ભેટ બોલો, ભેટ બોલો, ભેટ. અરે હું, મને શરમ આવી એક જગ્યાએ, હું ઉડાડવા માંડ્યો પ્રસાદ, તો ભાઈ અંદરથી આવ્યા જે વૈષ્ણવ હતા, એને મને કીધું આમ બધું ન ઉડાડી દેવાય, થોડી થોડી વાર ઉડાડવાનું, ભેટ આવે એવી રીતે આપણે આખો થાળ પૂરો ક્યારે કરવાનો? કે અમે જયારે આપને કહીએ કે હવે બધી ભેટ આવી ગઈ છે ત્યારે છેલ્લે થોડું થોડું ઉડાડી રોકાઈ જવાનું. મેં કીધું હું તો ઉડાડવા જ માંડ્યો. એ કે એમ નહીં, થોડીક વાર રોકાઈ જવાનું. મેં કીધું આ કઈ નંદ મહોત્સવ વૈષ્ણવ કરતા હતા, હું તો લઈને ઉડાડતો હતો. એ કે એમ નહીં, અંદર દોડતા આવ્યા, એને આ થાળમાં જ એને પૂરું કરવાનું હતું, વધારે ઉડાડવા નતો. કે આ ભેટ આવે છે ને એ થોડી થોડી વાર રોકાય, ભેટ બોલો, ભેટ એ બધું કરે, પાછા નાચે કૂદે, એ નંદ ઘેરા નંદ ભયો, જય કૃષ્ણ લાલ કી, હાથી ઘોડા પાલકી, થોડી વાર નાચે કૂદે પાછા રોકાય, હવે ભેટ બોલો, ભેટ બોલો, ભેટ એમ કરે, એટલે બધા ભેટ આપે. એક હાવ એમ થઈ ગયો હવે બધું જ એ આખું ચૂસાઈ જ ગયું છે, હવે હવે છોતરામાં રસ રહ્યો જ નથી. ત્યારે છેલ્લે આપણે બધું ઉડાડી દેવું. જ્યાં સુધી આ તો અમને બધી ખબર હોય કેટલીક આવી શકે એમ છે, એટલે એ અમને બધી ખબર હોય, આપે ખાલી અમે આપને કહેશું થોડું થોડું ઉડાડવાનું. મેં કીધું હવે આ તમે કયો એમ, બીજું થોડું થોડું ઉડાડે. પછી તો એવો ખેલ શરૂ થયો કે બે જોડીમાં કે ફેરફુદળી ફળો, બે ના એકાવન એકાવન લઈ લ્યો, તો આપી દે હોંશથી ઠાકોર સામે ફેરફુદળી ફરે. તો મેં કીધું આટલું આમ ના કરાય કે નહીં, કે ઈ એમ જ થાય, કે ઈ તો એમ જ થાય, કે ઈ કે બે ફેરફુદળી ફળી નાખો, ફરવું એ ફરે, બે ફેરફુદળી, બે ને એકાવન એકાવન લઈ લ્યો. મને શરમ આવવા માંડી. મેં કીધું આ તો ફેરફુદળી ફરાવે ને પછી એકાવન એકાવન ચાર્જ લગાડે, એકાવન એકાવન એના લઈ લ્યો. આવો નંદ મહોત્સવ, આમાં નંદ સ્વાત્મજ ઉત્પન્ન જાતા લાદો મહામના, એ નંદ મહોત્સવની આમાં ક્યાં વાત રહી? એમાં પૈસા, નંદ મહોત્સવમાં નાચવાના પૈસા, ફેરફુદળીના પૈસા, કોઈ એના હશે? મેં કીધું આપણી ઉપર કે આ ફેરફુદળી ઈ ફરે ને એના એનો શું ચાર્જ લાગે, એના પૈસા કે ના? કે એકાવન એકાવન લઈ લ્યો, આ તો બીજા સારા વ્યક્તિ છે, આપી દે છે ફટાફટ. એ હોંશથી આપે પાસે આપણને ફરવા માંડ્યું ને ફેરફુદળી ઠાકોર સન્મુખ ફરવા માંડ્યું, એકાવન એકાવન આપી દે. પછી બધી ભેટનો ડગલો મારી પાસે કહેરો કે આ બધી જો આ નંદ મહોત્સવની ભેટ. મેં કીધું આ ભેટ ને મારે અડાય નહીં, આ ભેટ ને મારે અડવું નથી. અને આ ભેટ મેં કીધું એક તો ઠાકોર સન્મુખની છે અને આને ગાયમાં આપી દો. બાકી એ કે એવું ક્યાં નવું તમે આપ શરૂ કરી જાઓ છો, બીજા બાળકો નડશે, આપ એક વાર તો લઈ જ જાઓ, પછી આપને જે કરવું એ કરો, અહીંથી લઈ જાઓ, નકર બીજા બાળકો નડશે, પછી બીજા બાળકો આપે ન લીધી તો બીજા બાળકો લે તો ખરાબ લાગે. હવે એ જવાબદારી મારે રાખવી, મારે નથી લેવી, તો કે એકવાર તો લઈ જાઓ પછી આપ આપી દેજો. અહીંથી ગાયને આપ પણ રિવાજ શરૂ કરો અમારા ગામમાં, એટલે લઈ જાઓ એકવાર. મેં કીધું મારાને અડવું નથી, આ ભેટ ને મારે અડવું નથી, તો એ લઈ કે લઈ જ જાઓ, એકવાર તો લઈ જાઓ, નકર અમારા ગામમાં રિવાજ શરૂ થઈ જાય કે નંદ મોસન બે ઓલા બાળક ગાયમાં આપી દીધું તો બીજા બાળક લઈ ગયા, અમારા ડખો ઉત્પન્ન થાય. એટલે આ પ્રકારથી હવે મેં નંદ મહોત્સવ પેલા ના પાડતો કે રેવા જ દો, નંદ મહોત્સવ મારે નથી આવું, મારે ઘરે નંદ મહોત્સવ કરી લઉં.
અરે આવું જ નહીં, છોડવું જ પડે. એક એક વસ્તુ જો સિદ્ધાંત ચાલુ હોય તો ઘણું છોડવું જ પડે. અહીં અનુભવ થયો મૂકો, આપણે આમાં આપણે ચાલીએ એમ નથી, એની વચ્ચે આપણે ચાલીએ એમ નથી, તો આપણે શું કામ અહીંયા રહેવું જોઈએ? એટલે આવો નંદ મોસો મારે કરવો નથી, મને સર.